નમસ્કાર મિત્રો, આપ સર્વે સાથીઓનું આપણી YouTube ચેનલમાં ફરી એક વખત દિલથી સ્વાગત છે। અત્યારના તાજા અને મહત્વના શૈક્ષણિક સમાચાર। ધોરણ 1 થી 8 ની સ્કૂલોના વિદ્યાર્થીઓ, શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ કરી મોટી જાહેરાત। કોરોના બ્લાસ્ટ અને આપ્યો કડક આદેશ જેવા સમાચાર જાણતા પહેલા, તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે રોજના તાજા અને મહત્વના શૈક્ષણિક અને અન્ય સમાચારો આખો દિવસના સમયસર અમે તમને પહોંચાડતા રહેશું। વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને વધુ ને વધુ તમારા મિત્રોને મોકલી આપજો। દરરોજની જેમ સૌપ્રથમ ગુજરાત કોરોના અપડેટ પર એક નજર કરીએ તો છેલ્લા 24 કલાકમાં નવા 383 કેસ નોંધાયા તો 664 દર્દી સાજા થયા છે। આજે કોરોનાને કારણે 2 દર્દીનું મોત થયું છે, સાથે કોરોનાનો રિકવરી 98.88% થયો છે। હાલ ગુજરાતમાં એક્ટિવ કેસોની સંખ્યા 3197 પર પહોંચી ગઈ છે, જેમાં 23 નાગરિકો વેન્ટિલેટર પર, બાકીનાની હાલત સ્ટેબલ છે। કોરોનાને કારણે આપ્યા કડક આદેશો। કોરોનાના વધતા જતા કેસોને જોતા ઘણા શહેરમાં ફરીથી માસ્ક ફરજિયાત થયા છે। હવે DGCA એરલાઇન્સ કંપનીઓને માસ્ક ન પહેરના સામે કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે। ઉપરાંત પ્લેટફોર્મ પર તમામ જાહેર સ્થળો પર જ્યાં મુસાફરોની અવરજવર હોય તે યોગ્ય રીતે સેનિટાઇઝ પણ થવી જોઈએ। આગળના મહત્વના સમાચાર, અફઘાનિસ્તાનના કાબુલની મસ્જિદમાં નમાઝ દરમિયાન વિસ્ફોટ થયો હતો, જેમાં 20 લોકોના મોત થયા છે અને 40 ઇજાગ્રસ્ત થયા છે। ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરાયા છે। આ બ્લાસ્ટમાં મસ્જિદના ઇમામનું પણ મોત થયું છે, મૃત્યુઆંક વધે તેવી શક્યતાઓ છે। ગુજરાત રાજ્યના પ્રવક્તા અને શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ કરી મોટી જાહેરાત અને કહ્યું કે રાજ્યમાં વર્ષ 2006 પહેલાં ફિક્સ પગારની નીતિ અન્વયે નિમણૂક પામેલા કર્મચારીની ફિક્સ પગારની 5 વર્ષની સેવા સળંગ ગણાશે। નાણાં વિભાગના 18/1/2017 ઠરાવ મુજબ દર્શાવેલી બઢતી તેમજ ઉચ્ચ પગાર ધોરણ સહિતના લાભો ગણતરીમાં લેવાશે, જેનાથી અંદાજિત 42,000થી વધુ વર્ષ 2006 પહેલાં નિમણૂક પામેલા કર્મચારીને લાભ થશે। આગળના મહત્વના શૈક્ષણિક સમાચાર, ધોરણ 1-8ના વિદ્યાર્થીઓ માટે ઉના તાલુકાના અંજાર ગ્રામની પ્રાથમિક શાળામાં મધ્યાહ્ન ભોજનનો શેડ ન હોવાને લીધે મેદાનમાં કાર્પેટ બાંધી તેની નીચે ગરમી અને વરસાદમાં ભોજન લેવું પડે છે, જ્યારે પૂરતા ક્લાસરૂમ ન હોવાને કારણે બાળકોને ઓસરીમાં પણ બેસાડવામાં આવે છે। અહીં ધોરણ 1-8માં 343 છાત્રો છે, જેમાંથી 1-5માં સવારની પાળીમાં 270 તો 6-8ની બપોરની પાળીમાં 125 છાત્રો ભણે છે। હાલ શાળામાં 2 જ પાકા ક્લાસરૂમ છે।